આપણે બહુપદીના જે શૂન્ય શોધવાના છે એ શૂન્ય શોધવા માટેના કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા આપણે કેટલી બહુપદી આપેલી છે આ બહુપદી માટે આપણે એના શૂન્ય શોધવાના છે તો શૂન્ય કઈ રીતે શોધવામાં આવે છે તો કે કોઈ એક બહુપદીને આપણે સૌપ્રથમ લેવાનું છે અહીંયા p ઓફ x બરાબર x ઓછા 15 આપેલા છે તો એને આપણે લઈએ p ઓફ x બરાબર x ઓછા 15 હવે આપણને એક વસ્તુ ખબર છે કે બહુપદીનું શૂન્ય એટલે કે x ની એવી કિંમત કે એવી કોઈ પણ કિંમતને આની અંદર મૂકો તો આ શું થઈ જાય જવાબ શું આવે 0 આવે તો અહીંયા આપણે વિચારીએ શોધવાની શોધીએ પણ એટલે આપણે થોડું વિચારીએ કે શૂન્ય એટલે શું તો કે x માં કોઈ પણ મેં એક કિંમત મૂકું છું તો આ જે છે જવાબ શું આવે તો 0 આવે ધારો કે મેં x ઓછા 15 લઉં છું તો અહીંયા એની આગળ કઈ કિંમત મૂકું તો જવાબ 0 આવે તો કે x બરાબર અહીંયા માઇનસ 15 છે તો અહીંયા એની વિરોધી સંખ્યા મૂકો આપણને ખબર છે કે બે વિરોધી સંખ્યા હોય તો એનો જે સરવાળો થાય એનો જવાબ શું આવે 0 આવે તો માઇનસ 15 છે તો એની વિરોધી સંખ્યા શું થાય 15 થાય તો x x બરાબર 15 મૂકું છું માઇનસ અહીંયા 15 મૂકું છું તો 15 ઓછા 15 જવાબ શું આવશે 0 આ તો આપણે આપણે વિચારીએ તો આપણને આવો જવાબ મળે છે પણ આપણે 0 શોધવાનું હોય બરાબર કે શૂન્ય શોધવાનું હોય ત્યારે શું કરવાનું તો 0 લઈ લેવાનું કારણ કે આપણને ખબર છે કે x ની એવી કિંમત આપણે મૂકવાના છે જેનાથી જવાબ શું આવવાનો છે 0 જવાબ આપણને ખબર છે માટે આપણે એના પરથી x ની કિંમત શોધવાની છે હવે એક વસ્તુ વિચારી લેવો કે શૂન્ય કોને કહેવામાં આવે છે તો કે x ની કોઈ પણ કિંમત એટલે શૂન્ય બરાબર પણ એ જે કિંમત જે છે x ની અંદર આપણે મૂકીએ તો એનો જવાબ પણ શું આવે છે 0 જ આવવો જોઈએ માટે p ઓફ x બરાબર આપણે 0 લઈ લેવાનું અને 0 લેતા આપણને x ની કોઈ પણ એક કિંમત મળશે તો આપણને ખબર છે કે મેં x ની એવી કિંમત શોધવાની છું જે આની અંદર મૂકવા તો જવાબ મને 0 મળશે માટે હું પહેલેથી જ એને 0 લઈ લઉં છું માટે p ઓફ x બરાબર 0 લઉં છું તો 0 લઉં છું તો p ઓફ x બરાબર તો x માઇનસ 15 છે માટે x માઇનસ 15 બરાબર 0 આવું થઈ જાય માટે x માઇનસ 15 બરાબર 0 માઇનસ 15 જે છે એને આપણે બરાબરની બીજી બાજુ લાવવું પડે તો જ મને x ની કિંમત મળશે માટે x બરાબર માઇનસ માં છે માટે બરાબરની બીજી બાજુ આવે તો એ સરવાળામાં થશે આમ x ની મને એક કિંમત મળી છે 15 તો એ 15 જે છે આની અંદર મૂકી આપણે જોયું કે x બરાબર 15 મૂકતા જવાબ શું આવે છે 0 આવે છે માટે મને x ની કઈ કિંમત મળી છે અહીંયા 15 એટલે કે x બરાબર જો મેં 15 મૂકો આ બહુપદીની અંદર જો મેં x બરાબર 15 જવાબ મૂકું છું તો જ આ બહુપદીની કિંમત શું થશે 0 થશે અને 0 થાય છે માટે જ x ની જે પણ આપણને કિંમત મળી છે એને બહુપદીનું શૂન્ય કહેવાય શૂન્ય એટલે કે 0 નહીં શૂન્ય એટલે કે x ની કોઈ એક કિંમત માટે શૂન્ય જે છે એ બહુપદીની એવી કિંમત છે એટલે કે x ની એવી કિંમત છે જેના દ્વારા એ જે બહુપદી જે છે એનો જવાબ શું આવે તો 0 આવે માટે 15 એ x માઇનસ 15 નું શૂન્ય છે આ રીતે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ તો p ઓફ x બરાબર 5x ઓછા 3 અહીંયા બી આપણે x ની એવી કિંમત મૂકવાની છે કે x ની એવી કિંમત મૂકતા બહુપદીનો જવાબ શું આવે છે 0 આવે છે તો x ની કિંમત કઈ છે શોધવાનું છે આપણે પણ આપણને ખબર છે કે જવાબ તો શું આવવાનો છે 0 આવવાનો છે એટલે આપણે લઈ લેવાનું p ઓફ x બરાબર 0 આવશે માટે 5x ઓછા 3 બરાબર 0 માટે હવે આનું સાદુરૂપ કઈ રીતે આપવાનું તો કે 5x એક પહેલું પદ છે અને બીજું પદ છે સૌપ્રથમ આ જે સરવાળામાં આટલો બાદબાકીમાં જે પાછળનું પદ આપેલું હોય એને સૌપ્રથમ આપણે આ બાજુ લાવવાનું માટે 5x બરાબર અહીંયા બાદબાકીમાં જે આ બાજુ સરવાળામાં આવશે ત્યાર પછી x સાથે જે પણ ગુણાયેલું હોય એને આપણે બીજી બાજુ લાવવાનું છે અહીંયા ગુણાકારની અંદર છે તો બરાબરની બીજી બાજુ ગુણાકારમાં જશે માટે x બરાબર થાય 3 ભાગ્યા 5 માટે 3 ભાગ્યા 5 એ 5x ઓછા 3 નું શૂન્ય છે
મેં કીધું તે પ્રમાણે શૂન્ય એટલે કે 0 લઈને શૂન્ય એટલે કે x ની કોઈ એક કિંમત અહીંયા 3 ભાગ્યા 5 છે x ની એક કિંમત છે જેને મેં આ બહુપદીમાં મૂકું તો એનો જવાબ શું આવે છે 0 આવે છે આમ 3 ભાગ્યા 5 એ આ બહુપદીનું શૂન્ય છે તેવી રીતે ત્રીજો પ્રશ્ન જોઈએ p ઓફ x બરાબર 3x વત્તા 5 એના માટે પણ આપણે એવું જ લેવાનું કે x ની એક કિંમત શોધવાની છે જેના માટે આ બહુપદીનો જવાબ શૂન્ય આવે છે માટે p ઓફ x બરાબર લેવાનું છે 0 માટે p ઓફ x બરાબર તો શું છે 3x વત્તા 5 છે બરાબર થાય 0 માટે સૌપ્રથમ આને આ બાજુ લઈ જવાનું અહીંયા સરવાળામાં છે તો બીજી બાજુ બાદબાકીમાં આવશે 3x બરાબર માઇનસ 5 માટે x બરાબર આ ગુણાકારમાં છે તો બાદબાકીમાં આવશે માઇનસ 5 ભાગ્યા 3 આમ આપણને x ની એક કિંમત મળી છે તો માઇનસ 5 ભાગ્યા 3 એ 3x વત્તા 5 નું શૂન્ય છે આ રીતે આપણે કોઈ x ની કોઈ એક કિંમત શોધી છે જેને આ બહુપદીનું શૂન્ય કહેવાય છે ચોથું દાખલું જોઈએ p ઓફ x બરાબર છે 3 હવે આના માટે જરાક આપણે વિચારવાનું છે કે આપણે હજુ સુધીના જે પણ દાખલા જોયા એની અંદર આપણે x ની વેલ્યુ શોધી છે એટલે કે x બરાબર કોઈ પણ એક ધન પૂર્ણાંકનું પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા મળે છે પણ અહીંયા તો આપણે x આપેલો નથી x બરાબર આપણે 0 પણ ના લઈ શકીએ કારણ કે x બરાબર 0 લઈએ તો આ બહુપદીનો જવાબ પણ શું આવી જાય 0 આવી જાય માટે આ જે છે એક અચળ બહુપદી જે છે અને શું કહેવાય અચળ બહુપદી જેની અંદર x આવેલો નથી માટે 3 એ અચળ બહુપદી છે જ્યારે અચળ બહુપદી આપેલી હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું એવું જે શૂન્ય જે છે તે શક્ય નથી એનું શૂન્ય આપણે શોધી શકીએ નહીં માટે આપણે લખી દેવાનું કે જેનો શૂન્ય શક્ય નથી કારણ કે અચળ બહુપદી જે છે એની અંદર x આવતો નથી માટે એનું જે શૂન્ય જે છે આપણે શોધી શકીએ નહીં આગળ જોઈએ પાંચમો પ્રશ્ન p ઓફ x બરાબર 2x હવે આની અંદર પણ આપણે એવું જ લેવાનું છે p ઓફ x બરાબર સૌપ્રથમ આપણે લઈએ 0 માટે 2x બરાબર લેવાનું છે 0 માટે x બરાબર મારે શોધવાનું છે તો એની સાથે જે બી ગુણાકારમાં છે એને બીજી બાજુ લાવવું પડે માટે x બરાબર થાય 0 ભાગ્યા 2 શૂન્ય ભાગ્યા કોઈ પણ સંખ્યા જવાબ આવશે 0 માટે x બરાબર 0 આમ 0 એ 2x નું શૂન્ય છે તેવી રીતે આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન px બરાબર 7t-9 હવે આને સોરી p ઓફ t અહીંયા ચલ આપેલો છે માટે આપણે t ચલ લેવો પડશે તો આની અંદર પણ આપણે આ જ લેવાનું ચલ કોઈ પણ આપેલો હોય પણ આપણે કન્ડિશન એ જ છે આની અંદર આપણે x ની જગ્યાએ શેની કિંમત શોધવાની છે t ની કારણ કે અહીંયા ચલ જે છે t છે તો એ t ની જે પણ વેલ્યુ મળશે એ આ બહુપદીનું શૂન્ય થાય એટલે p ઓફ t બરાબર 0 લીધું છે માટે 7t-9=0 આ જે છે એને સૌપ્રથમ તો આપણે આ બાજુ લાવવું પડે માટે 7t=9 અહીંયા માઇનસ ના છે તો બાજુ પ્લસ આવશે અહીંયા ગુણાકારના છે એને આપણે ભાગાકારમાં લાવવું પડશે t બરાબર 9/7 આપણને t ની કોઈ એક વેલ્યુ મળી છે જે આ બહુપદીનું શૂન્ય છે માટે લખવાનું 9/7 એ 7t-9 નું શૂન્ય છે આ રીતે આપણે કોઈ પણ બહુપદી આપણને આપેલી હોય તો એમાં જે પણ ચલ છે બરાબર આપણે p ઓફ ધારો p ઓફ x બરાબર આપેલું છે તો p ઓફ x બરાબર શૂન્ય લેવાનું છે ત્યારબાદ જે પણ બહુપદી છે એના બરાબર 0 લઈને આપણે x ની કિંમત શોધી શકીએ છીએ ધારો કે તમે બહુપદીની અંદર ફાઈ ચલ આપેલ છે તમારે y ની કિંમત શોધવાની રહી અહીંયા t આપેલું છે તો આપણે t ની કિંમત શોધી છે ટૂંકમાં આપણને જે પણ ચલ આપેલો છે એની આપણે
આપણે કોઈ પણ એક અચળ કિંમત શોધવાની છે જેને જ આપણે બહુપદીનું શૂન્ય કહીએ.